नमस्कार सर्वे साथी मित्रों अपनी यूट्यूब चैनल में फरी एक वक्त दिल थी स्वागत छे। અત્યારના તાજા અને સૌથી મોટા શૈક્ષણિક સમાચાર, ગુજરાતમાં કોરોનાની રોકેટ ગતિ, 1026 ડોક્ટરો થયા સંક્રમિત, કેન્દ્ર સરકારનો મોટો આદેશ અને સીધા 198નો ઘટાડો જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને મહત્વના સમાચારો સૌથી પહેલા અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ તમારા મિત્રોને મોકલી આપજો। સૌથી પહેલા આવ્યા રાહતના સમાચાર। પેટ્રોલ ડીઝલની સ્થિર કિંમત વચ્ચે એલપીજી સિલિન્ડર પર મોટી રાહત મળી છે। આ વખતે એલપીજી સિલિન્ડરના ભાવમાં 198 રૂપિયાનો ઘટાડો થયો છે। ઇન્ડિયન ઓઇલ દ્વારા જારી કરેલી કિંમત અનુસાર 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર 198 રૂપિયા સસ્તો થયો છે, તો બીજી તરફ ઘરેલું ગેસ સિલિન્ડર કંપની દ્વારા કોઈ પણ રાહત મળી નથી। આગળના સમાચાર, મોટો આદેશ, એક ઝાટકે થશે 8000 સરકારી કર્મચારીનું પ્રમોશન। કેન્દ્રએ આપ્યો સૌથી મોટો આદેશ, જેમાં મિત્રો જણાવી દઈએ કે કેન્દ્રીય સચિવાલયમાં પ્રમોટ થવાવાળા અધિકારીની સંખ્યા 4734 છે। આવું પ્રમોશન છેલ્લે 2019માં કરવામાં આવ્યું હતું। કુલ મળીને 8089 પદો પર પ્રમોશન થવા જઈ રહ્યું છે। ખૂબ જ ચિંતાજનક સમાચાર, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1 મૃત્યુ સાથે નવા કેસમાં કોરોનાની રોકેટ ગતિ। રાજ્યમાં 24 કલાકમાં જોઈએ તો 632 નવા કેસ આવ્યા છે અને 384 દર્દી સાજા થયા છે, ઉપરાંત 6 નાગરિકો વેન્ટિલેટર પર છે, તો બીજી તરફ ગુજરાત રાજ્યનો રિકવરી રેટ 98.85% થઈ રહ્યો છે। 1 જુલાઈના રોજ ડોક્ટર ડેની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સુરતમાં કોરોનાની ચારેય લહેરમાં 1026 ડોક્ટરો કોરોના સંક્રમિત થયા છે। 4થી લહેરમાં પણ ડોક્ટરોનું કોરોના સંક્રમણ યથાવત રહ્યું છે અને 10 ડોક્ટરો કોરોના પોઝિટિવ જાણવા મળ્યા છે, જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે કોરોનાની પ્રથમ લહેરમાં 659, બીજી લહેરમાં 340, તો ત્રીજી લહેરમાં 17 ડોક્ટરો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે। જોકે હાલની 4થી લહેરમાં 10 ડોક્ટરો મળીને કુલ 1026 જેટલા કોરોના સંક્રમિત બન્યા હોવાનું પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું છે। જોકે હાલમાં કોરોનાની 4થી લહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી ઘણા દર્દીઓ સિવિલમાં દાખલ થઈ રહ્યા છે। આવા સમયે સિવિલના 10 ડોક્ટરો કોરોના સંક્રમિત બન્યા છે।